જેટલો પણ લોકો આટલા વર્ષથી ભાજપ પર ભરોસો રાખીને એક હિન્દુત્વના કાર્ડ પર એક આદિવાસીને ચહેરા તરીકે મનસુખભાઈને એમણે મત આપ્યા જ છે, નથી એવું નથી, પણ એમાં સદંતર પોતાની સરકાર હોવા છતાં પોતે રાજ્ય કક્ષાના મંત્રી બનીના કેન્દ્રીય મંત્રી બન્યા પછી પણ એ નિષ્ફળ નીવડેલા છે, ત્યારે લોકોએ હવે મોડું ફેરવી લીધું છે અને લોકો હવે વિકલ્પ શોધે છે, ત્યારે અમે એક મજબૂત વિકલ્પ છે. આજે પણ અમે સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવીએ છીએ, તો ચોક્કસ આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીને આ ભાજપ સામે ઉતરીશું અને આ લોકસભા અમે આ વખતે કબજે કરવાના છે, એવો અમને સ્પષ્ટ અમે તમને સંકેત આપીએ છીએ અને અમને પૂરો ભરોસો છે. તો આ તા છે.